પ્રથમ જ્યોતિ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત યોજાઈ રહ્યો છે 111 કુંડી મહામૃત્યુંજય એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞ. ભીડભંજન હનુમાન ટ્રસ્ટ અમદાવાદ અને પાયલોટ બાબા સમિતિ દ્વારા આયોજન કરાયું છે. સોમનાથ ખાતે પાયલોટ બાબા સહિત અનેક વિદેશી શ્રદ્ધાળુઓ પણ પહોંચ્યા છે અને આજથી આ યજ્ઞનો પ્રારંભ થશે. આશરે 11 દિવસ સુધી આ યજ્ઞ ચાલશે. આ યજ્ઞમાં 2008માં નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી બનવાની ભવિષ્યવાણી કરનાર પાયલોટ બાબા પણ સોમનાથ પહોંચ્યા, સાથે જ અનેક વિદેશી ભાવિકો પણ યજ્ઞમાં ભાગ લેવા પહોંચ્યા. સોમનાથ નજીક રામ મંદિરથી અત્યારે શોભાયાત્રા નીકળી શ્રી મહામંડળેશ્વર સ્વામી વજેન્દ્રનાથ ઉદાસીન પંચાયતની બળા કર્યા. આજે જે સોમનાથના સંધ્યામાં શ્રી પંચ દશનામ જૂના અખેડાના મહામંડળેશ્વર જૂને મેં જૂને સાધુ હરિદ્વાર કંથલથી પધારેલા એની જે અતિરુદ્ર મહારુદ્યજ્ઞના જે 9 દિવસનું આયોજન કર્યું એની શોભાયાત્રામાં મને સામેલ કરવામાં આવેલો. રામ મંદિરે મને એક પાઘડી બાંધવામાં આવેલી, મારું સન્માન કરવામાં આવેલું. ખૂબ ખૂબ હું પાયલોટ બાબાનો ધન્યવાદ પાઠવું છું. પાયલોટ બાબાને 4-5 મહામંડળેશ્વર છે એને પણ હું ધન્યવાદ પાઠવું છું, કેમ કે અમલોક ધર્મગુરુ એક મંચ ઉપર અત્યારે થઈ અને તારીખ 18 હું અયોધ્યા રવાના થવાનો છું. યજ્ઞનું પાયલોટ બાબાના સહિત સૌ કોઈ આયોજન કરવામાં આવેલું છે. આ વિશ્વ કલ્યાણ માટે છે. રામ મંદિરથી યજ્ઞશાળા સુધી જે શોભાયાત્રા કાઢવામાં આવેલી એમાં હજારો સંખ્યાના હિન્દુ પ્રજાજન જોડાણા તેમજ પાયલોટ બાબાના વિદેશથી 200 એમ સેવકો આવેલા એ પણ જોડાણા, પછી હર્ષદભાઈ પટેલ મુખ્ય છે અમદાવાદ દ્વારા એ પણ જોડાણા, એમના પત્નીને એ સબ મુખ્ય યજમાન તરીકે છે. અને પાયલોટ બાબાએ સારી એવી પ્રાર્થના કરી કે વિશ્વનું કલ્યાણ થાય એના માટે હું સોમનાથ આ યજ્ઞ કરી રહ્યો છું.